અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી. અમદાવાદ સબરમતી રિવરફ્રન્ટને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. રિવરફ્રન્ટ ફેઝ ટુ ના કોન્સેપ્ટ પ્લાનિંગને મંજૂરી મળી ગઈ છે. રિવરફ્રન્ટની પૂર્વમાં 5.8 કિલોમીટરનો ઉમેરો થશે તો પશ્ચિમ રિવરફ્રન્ટમાં 5.2 કિલોમીટરનો ઉમેરો થશે. ઇન્દિરા બ્રિજ સુધી બંને કિનારા લંબાવાશે. આશરે 11.5 કિલોમીટરના પ્રોજેક્ટ ફેઝ ટુ મંજૂર થઈ ગયો છે. કામગીરી બાદ સાબરમતી રિવરફ્રન્ટ કુલ 34 કિલોમીટરનો બની જશે. નદીની બંને બાજુ વિકાસ કાર્યો કરવામાં આવશે. ફેઝ ટુ ની કામગીરીમાં આશરે 850 કરોડનો ખર્ચ થશે. અમદાવાદના રિવરફ્રન્ટને લઈને એક સારા સમાચાર એ આવી રહ્યા છે કે એના કોન્સેપ્ટ પ્લાન ટુ ને જે પરમિશન છે એ મળી ચૂક્યું છે. એટલે કે રિવરફ્રન્ટ અત્યારે હાલની જે સ્થિતિ છે એનાથી એને લંબાવવામાં આવશે. અત્યારે હાલનો જે રિવરફ્રન્ટ છે એ આપ જોઈ જ રહ્યા છો. અત્યારે હાલ જે રિવરફ્રન્ટ છે એ બંને તરફની વાત કરવામાં આવે તો એક તરફ સુભાષ બ્રિજ સુધી લંબાયેલો રિવરફ્રન્ટ જોવા મળી રહ્યો છે, જ્યાં બીજી તરફ જે છે એ ડપનારા સર્કલ સુધી એ લંબાવેલો રિવરફ્રન્ટ જોવા મળી રહ્યો છે. જે અંગેનો એક પ્લાન છે એને લંબાવવા માટેનો એ કોન્સેપ્ટ પ્લાનિંગ ને આખરે ફેઝ ટુ ની પરમિશન જે છે એ મળી ચૂકી છે. એસઆર એફડીસીએલ એ ફેઝ ટુ ના કામોને મંજૂરી આપી દીધી છે. અંતર્ગત રિવરફ્રન્ટ જે છે એ પૂર્વમાં 5.8 કિમીનો એની અંદર વધારો કરવામાં આવશે, જ્યારે પશ્ચિમની અંદર જે રિવરફ્રન્ટ છે એમાં 5.2 કિલોમીટરનો વધારો જે છે એ પ્રપોઝ હતો અને એને પરમિશન જે છે એ આપી દેવામાં આવી છે. કુલ 11.5 કિમીના ફેઝ ટુ ના કામોને મંજૂરી આપવામાં આવી છે અને હવે જે રિવરફ્રન્ટ તૈયાર થશે એ કુલ 34 કિલોમીટરનો લાંબો રિવરફ્રન્ટ તૈયાર થશે. કુલ 850 કરોડના કામોને પણ પરમિશન આપી દેવામાં આવી છે. એટલે કે છેક ઇન્દિરા બ્રિજ સુધી રિવરફ્રન્ટ છે એ લંબાશે અને બંને તરફ વિકાસના અલગ અલગ કામોને પરમિશન મળી ચૂકી છે. કેમેરામેન અજય પટેલ સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી.